હેલો ફ્રેન્ડ્સ, હું છું કલ્પેશ પટેલ, આપની સેવામાં ફરી એકવાર હાજર છું. ફ્રેન્ડ્સ, આપણે ત્યાં સુરતનું જમણ અને દક્ષિણ ગુજરાતનું ભ્રમણ લોકોની પહેલી પસંદ છે. અને ચોમાસામાં તો જાણે વઘઈ, ડાંગ, સાપુતારા પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું હોય એમ લાગે છે. એમાંનું જ એક સ્થળ જે લોકોના દિલમાં ઘર કરી ગયું છે એટલે વઘઈનો ગીરા ધોધ. વાંસદાથી આશરે 28 કિલોમીટરના અંતરે આ ધોધ અંબિકા નદી પર આવેલો છે. ફ્રેન્ડ્સ, આ ધોધ ચોમાસા દરમિયાન સોળે કડાએ ખીલી ઉઠે છે. આ ધોધને જોવા ચોમાસામાં દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે. તો આમાંથી આપણે કેમ બાકાત રહી જઈએ? ગીરા ધોધ પહોંચતા જ ત્યાં પે એન્ડ પાર્કિંગની સુવિધા છે. અને ત્યારબાદ ગીરા ધોધનો નજારો જોઈશું. ત્યાં આદિવાસીઓએ પોતાની હસ્તકલાથી બનાવેલ કૃતિઓ વેચાણ માટે પોતાની નાની નાની દુકાનો લગાવી છે. ફ્રેન્ડ્સ, આ ધોધને જોતા જ મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. ફ્રેન્ડ્સ, હવે સમય છે ગીરા ધોધને એક અલગ નજરે જોવાનો. મિત્રો, આપ સૌને આજનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે.
આવા જ નવા વિડીયો જોવા અમારી ચેનલ સિદ્ધિવિનાયક ડીજે અનાવલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર. સૌને મારા નમસ્કાર. જય આદિવાસી. જય જોહાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.